ટુ નું બરાબર એ આજે આપણે પૂર્ણ કરીશું ઓકે બાળકો તેમાં યુનિટ સિક્સ ટુ ઇલેવન જે આપણે શીખી ગયા છીએ તેનો સમાવેશ થાય છે બરાબર તો તેમાં ક્વેશ્ચન વન એ છે કે ચિત્રો સાથે આપેલા નામોની પહેલા તો તમારે બધાએ પણ મારી સાથે સાથે લખવાનું છે ઓકે બાળકો પેલું છે એ ડબલજી એ તો તેની પહેલા શું આવશે એન ટેબલ ટી એ બી બીએલી ટેબલ તો અ ટેબલ ત્યાર પછી છે જગ અ જગ અ જગ ઓરેન્જ એન ઓરેન્જ એપલ એન એપલ કેટ અ કેટ

તો બાળકો અહીંયા જે ચિત્ર આપેલા છે તેની તમારે નામ લખવાનું છે અને રંગ પૂરવાના છે તો આ ક્વેશ્ચન બી ટુ એ બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રાણીઓ અને પક્ષીઓના નામ લખો અને તેમના અવાજના શબ્દો સાથે જોડો તો જુઓ બાળકો અહીંયા પેલું ચિત્ર છે એ સાનું છે શીપનું તો અહીં આપણે લખીશું અ શીપ શું કરે છે બાળકો બ્લીડ તો આપણે બ્લીડ સાથે જોડીશું આ રીતે બરાબર ત્યાર પછી નેક્સ્ટ છે કાવ અ કાવ સી ઓબલ્યુ કાવ છે શું કરે તો આપણે ડોગ ડોગ તો અહીં આપણે લખીશું ડીઓ જી ડોગ એટલે કૂતરો કૂતરો શું કરે છે ભસે છે બાર્ક એટલે બાગ સાથે કાગડો અક્રો કાગડો છે કાકા કરે સીએ ડબલ્યુ ક્રો એટલે શું થાય કાકા કરું બરાબર તો આપણે કો સાથે આ રીતે જોઈન્ટ કરીશું તમારે બધાએ પણ કરવાનું છે નેક્સ્ટ છે બિલાડી અ કેટ સી એ ટી ઓકે કેટ એટલે બિલાડી બિલાડી શું કરે બાળકો મ્યાઉ મ્યાઉ કરે તો મ્યુ એટલે મ્યાઉ મ્યાઉ કરવું થાય તો કેટ ને મ્યુ સાથે જોઈન્ટ કરીશું ઓકે બી બોક્સમાં આપેલા શબ્દો નો ઉપયોગ કરીને ચિત્રોના નામ લખો તો અહીં આપણને શબ્દો આપેલા છે છે બરાબર તો અહીં આપણે લખીશું એ સે ચોઈ શૂઝ બરાબર નેક્સ્ટ છે બુક બી ડબલ ઓકે બુક Next chair bench B E N C H bench. Next chair C H A I R chair. Watch W A T -E C H watch. ક્વેશ્ચન ચિત્રોના અંગ્રેજી નામો સાથે એ કે ઉપયોગ કરીને એન્ડ વડે જોડો તો અહીં આપણને એક એક્ઝામ્પલ આપેલ છે શર્ટ ફ્રોક આપણે જોડવાનું છે બરાબર તો જુઓ અહીં આપણને ચિત્ર બતાવ્યું છે સાનું ચિત્ર છે કાર અને બસ નું બરાબર તો નીચે તમારે બધા પણ મારી સાથે સાથે આ રીતે લખવાનું છે A car, a car, and a bus, a car, and a bus. Next, hand, egg, a hen, and an egg. A hen and an egg, book and bag, a book and a bag, red kit, a red and

પૂર્ણ કરવાનું છે બરાબર ક્વેશ્ચન ફોર ચિત્રો જોઈધીસ અથવા ધેટ નો ઉપયોગ કરીને વાક્યો લખો તો અહીં આપણને એક્ઝામ્પલ આપેલું છે બાળકો જો આપણને બોટ બતાવેલી છે એ બોટ છે એ દૂર દર્શાવેલી છે બરાબર તો કોઈ પણ વસ્તુ હોય તો બોટ છે એ દૂર દર્શાવવામાં આવી છે તેથી અહીંયા લખેલું છે કે ધેટ ઇઝ એ બોટ બરાબર નેક્સ્ટ અહીંયા આપણને બુક બતાવી છે એ બુક છે નજીક દર્શાવવામાં આવી છે જુઓ તો આપણે નજીક વસ્તુ દર્શાવવા માટે ઉપયોગ કરીશું બરાબર ઇઝ અ બુક આ રીતે આપણે વાક્ય બનાવશું ધીસ ઇઝ અ બુક નેક્સ્ટ ફોક્સ ફોક્સ એટલે શિયાળ શિયાળ છે દૂર બતાવ્યું છે

પેન પેન છે નજીક બતાવી છે આપણે લખીશું ધીસ ઇઝ હેન ધેટ ઇઝ અ હેન ધેટ ઇઝ અ હેન કાવ તો બાળકો આ પાછળના જે ચાર વાક્ય છે એ ચિત્ર જોઈને તમારે હોમવર્કમાં પૂર્ણ કરવાના છે ઓકે બાળકો